May I come in, sir? Yes, come in, come in. Good morning, sir. Good morning, good morning. Please sit down. अरे हम नीचे क्या बैठो तो कुर्सी में बैठो हैं माय फाइल सर तो सो नाम थे तुम्हारो एमपी सर एमपी मोहनपाल सर तुम्हारा पिताजी नाम शू से एमपी सर कैसी एमपी मनमोहन पाल सर ओके चल तुम्हें क्या रहो छो एमपी सर इतने मध्य प्रदेश नो सर मणिपाल सर मणिपाल यार यार ना एमपी एमपी करो जो ओके तो कितनो बढ़िया छो तमे एमपी सर मुझे कहीं आवड़े क्या नहीं आवड़े सर एमपी એટલે કે મેટ્રિક પાસ મેટ્રિક પાસ મેટ્રિક પાસ તમે જોબ જોબ માટે શા માટે આવ્યા છો સર એમપી ફરીથી એમપી મની પ્રોબ્લેમ સર મની પ્રોબ્લેમ ઓકે તો મને તમારું તમારી કૌશલ્ય અને તમારી પર્સનાલિટી મને જણાવો એમપી સર ફરીથી એમપી માઇન્ડ બ્લોઇંગ પર્સનાલિટી સર ઓકે તો તમે જઈ શકો છો એમપી સર શું એમપી એમપી કરો છો માય પરફોર્મન્સ સર એમપી શું સર એમપી શું મેન્ટલી પંક્ચ્યુઅર ઓકે તમે જોઈ શકો છો મારા આન્સર ની રાહ જો એમપી સર ફરી પાછું એમપી માય પ્લેઝર સર ઓકે ગો 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 નેક્સ્ટ કેન્ડિડેટ Yes, come in. My fine, sir. Yes. Just sit down. Thank you, sir. Okay. So, naam se tamaru? KG Kashyap, sir. KG Kashyap. Pass so naam se. To, Mr. KG Kashyap. Yes, sir. Kitlu koniya cho? M-Tech, sir. M-Tech? Very good. Thank you, sir. M-Tech. Okay. To, KG Kashyap. Yes, sir. હું તમને કેટલાક જનરલી ક્વેશ્ચન કરું છું ઓકે સર એના તમારે જવાબ આપવાનો છે ઓકે તો મારો પહેલો ક્વેશ્ચન છે કે એક વિમાન હોય છે એરોપ્લેન હા એની અંદર 50 પથ્થરો છે તો એમાંથી હું એક ફેંકી દઉં છું તો કેટલા બચે છે 49 સર વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ ઓકે માય સેકન્ડ ક્વેશ્ચન યસ સર હાથી હાથીને ફ્રીજમાં મૂકવાના 3 સ્ટેપ બતાવો સિમ્પલ સર હા બોલો સૌપ્રથમ ફ્રીજ ખોલો યસ પછી હાથીને ફ્રીજમાં મૂકો યસ પછી ફ્રીજ બંધ કરી દો યસ વેરી ગુડ ઇન્ટેલિજન્ટ ઓકે માય નેક્સ્ટ ક્વેશ્ચન યસ સર હરણને ફ્રીજમાં મૂકવાના 4 સ્ટેપ બતાવો Yes. Step 1 sir. Yes. Fridge kholo. Step 2 haathi ne bahar kado. Step 3 haran ne andar muko. Step 4 fridge band kari dio. Okay. To KG Kashyap. Yes sir.
મારો નેક્સ્ટ ક્વેશ્ચન છે, સિંહની બર્થડે છે તો એમાં બધા પ્રાણીઓ ગયા છે પણ એક પ્રાણી એવું છે કે જે નથી ગયું, અને તે શા માટે નથી ગયું? હરણ સર, કારણ કે તે ફ્રીજમાં બંધ. તો વાત કરો છો. ઓકે, માય નેક્સ્ટ ક્વેશ્ચન. એક વૃદ્ધ ડોશીમાં હોય છે, એને નદી પાર કરી છે, તો એ નદીમાં ભયાનક મગર છે, તો એ વૃદ્ધ ડોશીમાં નદી કેવી રીતે પાર કરશે? આસાનીથી પાર કરી શકે સર, કારણ કે મગર પણ સિંહની બર્થડે માં ગયો છે. કશ્યપ, હા સર, હું તમને હવે લાસ્ટ ક્વેશ્ચન પૂછીશ. હા સર, જો એનો તમે જવાબ આપશો તો તમને નોકરી પાકી. સર શું એ બહુ મુશ્કેલ હશે? ના ના ના, વેટ એન્ડ વોચ. ઓકે, તમારો ક્વેશ્ચન છે, જે પેલા વૃદ્ધ ડોશીમાં હતા એ મૃત્યુ પામે છે કેવી રીતે? સર આપણે વિમાનમાંથી એક પથ્થર નીચે ફેંકેલો, એ પેલી ડોશીના માથા પર પડ્યો, એટલે ડોશી મૃત્યુ પામ્યો. અરે અરે, આમ ક્યાં ભાગો છો? ટેક યોર સીટ, એટલે કે ખુરશીમાં બેસો. ઓકે સર. માય ફાઇલ સર. શું નામ છે તમારું? સત્યદેવ સર. સત્યદેવ, ઓકે. તો મિસ્ટર સત્યદેવ, તમે મને તમારું કૌશલ્ય જણાવો સર. ફાઇલમાં બધું લખ્યું છે. અરે ફાઇલમાં શું લખ્યું છે? મને તમારા મોઢે સાંભળવું છે. ના ના સર, હું ના કહું. ઓકે, ચલો એ બધું જવા દો, હું તમને જવાબ આપું છું. થેન્ક યુ સર, હું કાલથી જોઈન કરી દઈશ. અરે ના ના ના, એમ નહીં, ધારો કે હું તમને જોબ આપું છું. એમ કહો ને, ધારો કે તમે મને જોબ આપો છો. યસ. ઓકે, તો તમે ઓછા પૈસામાં કામ કરશો? હા સર, હું ઓછા પૈસામાં ઓછો સમય જ કામ કરીશ. પણ તો પછી અમે તમને લઈ શકતા નથી. ના ના સર, હું ઓછા પૈસામાં કામ કરવા માટે તૈયાર છું. આવી ગયો. ઓકે, પણ અમને તમારું કૌશલ્ય પસંદ પડ્યું નથી. કેવી રીતના? કેવી રીતના જાણ્યું? ઇન્ટરવ્યુ પહેલા જાણે જો તો પૂછું શું કામ? અરે મારે જાણવું હતું તમારું વાતચીતનું કૌશલ્ય. કેવી રીતે? તમે બોલ્યા એટલે મને ખબર પડી ગઈ કે તમે કેવી રીતે વાતચીત કરો છો. ઓકે, તો સર હું શું કરું? કઈ નહીં, તમે જઈ શકો છો. ના ના સર, મને આ જોબ જોઈએ છે. જો સાંભળ, તમે અહીંયાથી નહીં જાઓ તો મારે સિક્યુરિટી બોલાવવી પડશે. ના ના સર, અહીં બધું બરાબર છે, સિક્યુરિટી બોલાવવાનું કશું જ કામ નથી. ઓકે, તો તમે જઈ શકો છો. તો સર હું જોબ પાકી સમજું. અરે જાને ત્યાંથી જાને. હે ભગવાન, આ લોકો થી મને બચાવી લો. મિસ્ટર એમપી,
મિસ્ટર એમપી, તમારે એમ અને પી સિવાયના અંગ્રેજી અક્ષરો શીખવાની જરૂર છે. એમ? યસ. યુ મે ગો નાઉ. કેજી, યુ આર વેરી ઇન્ટેલિજન્ટ. તમે ઘણા જ હોશિયાર છો અને તમારી યાદ શક્તિ પણ ઘણી સારી છે. યસ, ઓકે, સિટ ડાઉન. તું બધા જવાબ આપવાનું બંધ કર. બધા જવાબ આપવાનું બંધ કર મોડે મોડ. હા, અને તમને ત્રણેયને આવતીકાલના ઇન્ટરવ્યુ માટે ખૂબ ખૂબ શુભકામના. શું? આવતીકાલના ઇન્ટરવ્યુ? રાજેશ શા કામ માટે બોલાવ્યા? આવતીકાલે ઇન્ટરવ્યુ છે. આજે શું કામ બોલાવ્યા? હું આજે કહી શકતો નથી, કારણ કે હું પણ તમારા જેવો એક ઉમેદવાર જ છું. આજે શું કામ બોલાવ્યા? ભાઈ શાંતિ રાખો, શાંતિ રાખો.